નડિયાદના જૂના ડુમરાલ રોડ પર આવેલું આ કોમ્પ્લેક્સ ચર્ચાનો વિષય બન્યું છે અને તેનું કારણ છે તેનું ગેરકાયદેસર બાંધકામ. નડિયાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતો આ વિસ્તાર જેનો ટીપી સ્કીમ નંબર 2 ફાઇનલ પ્લોટ નંબર 342 છે, જેમાં પરવાનગી કરતાં વધારાનું બાંધકામ કરીને કાયદા વિરુદ્ધ છેડછાડ કરી છે, જેની વિરુદ્ધમાં નડિયાદના એક જાગૃત નાગરિક ચિરાગ બ્રહ્મભટ્ટ દ્વારા અરજી કરવામાં આવી છે. આ ગેરકાયદેસર બાંધકામ બાબતે ચિરાગ બ્રહ્મભટ્ટ દ્વારા નડિયાદ ખાતેથી ખેડા કલેક્ટરને પણ અરજી કરવામાં આવી છે અને નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. સાથે જ તેઓ થકી રાજ્યપાલ સચિવને ગાંધીનગર ખાતે પણ આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. જો નડિયાદ નગરપાલિકા આ ગેરકાયદેસર બાંધકામ અટકાવશે નહીં તો આવનાર દિવસોમાં આ દુકાનો ખરીદનાર જે તે નાગરિકોને અથવા માલિકોને આગળના સમયમાં બહુ મોટું નુકસાન થાય તેવું જણાઈ આવે છે. હવે જોવું એ રહ્યું કે શું નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર આ કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી પરિસ્થિતિ યથાવત રહેશે. તેમાં બિન અધિકૃત રીતે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે અને તેમાં જિલ્લા કલેક્ટરશ્રી, પ્રાદેશિક કમિશનરશ્રી, નડિયાદ મ્યુનિસિપાલિટી, એડમિનિસ્ટ્રેટિવ ગાંધીનગર અને રાજ્યપાલશ્રીએ બી તપાસનો હુકમ કર્યો છે. નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એવું કહે છે કે અમે નોટિસ આપીએ, નોટિસ આપવાથી શું કામ અટકી જાય છે અને જો આવું ન આવું ચાલશે મિલીભગતથી. ચીફ ઓફિસરશ્રી નડિયાદ નગરપાલિકાના બિલ્ડરો સાથેની સાંઠગાંઠ અને મેળાપી બનાવવામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને નડિયાદની ધોળી જનતાને ભેળવવામાં આવી છે. બિલકુલ નિયમથી બિન અધિકૃત બાંધકામ છે અને આપ જોઈ શકો છો કે આ તોડવાના બી હુકમ ઇવન નગરપાલિકાએ કરી દીધેલો છે તો બી કેમ અમલ નથી થતો? તો શું ચીફ ઓફિસરની સાંઠા છે બિલ્ડરો સાથેની અને કાલ સુધી નડિયાદની ધોળી જનતા અહીંયા કાંઈ મકાન કે દુકાન લેશે અને જેમ અત્યારે રાજ્યમાં અમદાવાદમાં જે પરિસ્થિતિ છે, ખોટા બિલ્ડિંગોને બિલ હોય તેને હાઈકોર્ટ તોડવાનું નામશેષ કરે છે તો શું આ જનતાના પૈસા પાછા મળશે? કે બિલ્ડરોની મેળાપીપણામાં નડિયાદ નગરપાલિકા આજે ફૂલી ફાલી છે અને બિલ્ડરો ફૂલ્યા ફાલ્યા છે, તેનું ઘોર પરિણામ અને બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. આનાથી શું દુકાનદારોને શું નુકસાન થશે? દુકાનદારોને તો બિચારાને એમ છે કે ભાઈ આ બધું લીગલ છે પણ તેમને મૂળ ખબર નથી કે ભાઈ પ્રાદેશિક કમિશનર, કલેક્ટર બધાએ તોડવાનો હુકમ કરેલો છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રુદ્રેશ ઉદર પોતાનું મનસ્વી વર્તન કરી અને ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે અને બિલ્ડરોને છાવરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. આગળ તમારું શું દરખાસ્ત છે? આગળ અમે હજુ આ લડાઈ ચાલુ રહેવાની છે અને અમે ફરીથી રાજ્યપાલશ્રીને આનું સૂચન કરવાના છે કે આ તાત્કાલિક પદ્ધતિ પગલાં લો અને પદાધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં કરી અને તેમને દાખલો બેસે આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર તેવા નક્કર પગલાં લેવા.